સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ કસ્ટમ લેબોરેટરીના કેમિકલ આસિસ્ટન્ટ કિશોર ચૌધરી રૂપિયા 40,000ની લાંચ લેતા રંગે હાથે એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓના હાથે ઝડપાઈ ગયા હતા. જામનગરમાં રહેતા રાકેશભાઈ લિંબાચિયા પિત્તળના ઇલેક્ટ્રોનિક્સ પાર્ટનું ઉત્પાદન કરે છે અને વિદેશમાં નિકાસ પણ કરે છે. તેઓની ઇન્ડસ્ટ્રીઝનું નામ અક્ષર બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ છે. તેઓ દ્વારા નિકાસ કરવામાં આવનાર પાર્ટનું અમદાવાદ કસ્ટમ ઓથોરિટી દ્વારા પાર્ટના મટીરીયલનું ક્લિયરન્સ કરવામાં આવે છે. પાર્ટના મટીરીયલ્સના વેરિફિકેશનનું કામ અત્રેની કચેરીમાં કેમિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા કિશોર રામકૃષ્ણ ચૌધરી સેન્ટ્રલ રેવન્યુ પાસે આવ્યું હતું. આથી કિશોરભાઈએ રાકેશભાઈનો સંપર્ક સાધ્યો હતો અને પાર્ટસનો પોઝિટિવ રિપોર્ટ જોઈતો હોય તો રૂપિયા 60,000ની માંગણી કરી હતી. લાંચની રકમની રકઝકને અંતે રૂપિયા 40,000 આપવાનું નક્કી થયું હતું. તે પણ આપવા રાકેશભાઈ માંગતા નહોતા. તેમણે લાંચ રૂશ્વત વિરોધી શાખાનો સંપર્ક કર્યો હતો અને હકીકત જણાવી તેઓને લાંચ રૂશ્વત વિરોધી શાખામાં ઝડપાવી દીધા હતા. અક્ષર બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ નામનો લઘુ ઉદ્યોગ ચલાવે છે અને બ્રાસના કોમ્પોનન્ટ્સ એક્સપોર્ટ કરે છે. જે કોમ્પોનન્ટ્સનું ના રેન્ડમ સેમ્પલનું સિલેક્શન કરી તેનું મટીરિયલ વેરિફિકેશન માટે વડોદરાની લેબમાં મોકલવામાં આવેલા. વડોદરાના લેબના કેમિકલ આસિસ્ટન્ટ આરોપી કિશોર રામકૃષ્ણ ચૌધરીએ ફરિયાદી પાસે 60,000 રૂપિયાની માગણી કરેલી અને અંતે પતાવટના રૂપે 40,000 રૂપિયા લેવાનું નક્કી થયેલું અને તેના આધારે ફરિયાદીએ અત્રે ફરિયાદ આપતા છઠ્ઠું ગોઠવવામાં આવેલું અને આરોપી રંગે હાથ 40,000 રૂપિયા લીધે પકડી ગયા.